રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજનો આપણો ટોપિક છે બંધારણની ટકાવારી. બરાબર, શું ટોપિક છે? બંધારણની એટલે કે સંગઠનની ટકાવારી. બંધારણ એટલે કોઈ પણ અણુસૂત્ર હોય, બરાબર, ધારો કે CH હોય છે, એવી રીતે કોઈ પણ અણુસૂત્ર હોય જેમાં શું હોય, એક પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. બરાબર, તો એ દરેક તત્વ જે એકબીજા સાથે જોડાયેલું છે એનું આપણે ટકા શોધવાના છે. એ દરેક તત્વની ટકાવારીથી પ્રમાણ શોધવાનું છે. ધારો કે કોઈ એક લઈ લો CH4 અણુસૂત્ર છે, બરાબર, CH4 મિથેનનું અણુસૂત્ર શું છે, CH4, એનું મારે તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું છે. તેની અંદર કયા કયા તત્વો રહેલા છે? કાર્બન અને હાઇડ્રોજન તત્વો રહેલા છે. તો એ કાર્બન અને હાઇડ્રોજન તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું ટોપિક છે આપણો, કે બંધારણીય ટકાવારી. કે બંધારણમાં જેટલા સંગઠનો એકબીજા સાથે જોડાયેલા છે, સંગઠન એટલે જોડાવો, જેટલા તત્વો એકબીજા સાથે જોડાયેલા છે એની ટકાવારી આપણે શોધવાની છે. બરાબર, તો એનું સૂત્ર શું? તત્વના ટકા, જે પણ તત્વના ટકા શોધવાના છે એનું નામ લખવાનું છે. ત્યારબાદ તત્વનું પરમાણીય દળ, જે તત્વના ટકા શોધવાના છે એનું પરમાણીય દળ ભાગ્યા સંયોજન, જે આખું સંયોજન છે. આ શું છે? આખું સંયોજન આપણે શીખી છે. સંયોજન એટલે કે બે કે તેથી વધુ તત્વો ભેગા પડે અને જે બનાવે. શું છે સંયોજન? જેમ કે CH1, એમાં કાર્બન અને હાઇડ્રોજન તત્વો જોડાયેલા છે. તો એ સંપૂર્ણ સંયોજન છે એનું આણ્વીય દળ. અને એના જ્યારે ટકા શોધીએ તો આપણે શું કરીએ? 100 વડે ગુણીએ છીએ. બરાબર, તો આ હતું તત્વના ટકા શોધવાનું સૂત્ર. હવે આપણે એના દાખલા જોઈએ કે પાણીમાં રહેલ તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. પાણી, તો પાણીનું અણુસૂત્ર શું થાય? સૌથી પહેલાં એનું અણુસૂત્ર લખવાનું. પાણીનું અણુસૂત્ર શું છે? H2O. બરાબર, તો આપણે શું શોધવાનું છે? પાણીમાં રહેલ તત્વ. તો પાણીમાં કયું તત્વ રહેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા સૌથી પહેલા શોધીશું. તો સૌથી પહેલા આપણે શોધીએ હાઇડ્રોજનના ટકા. બરાબર, એમાં શું છે? સૌથી પહેલું તત્વનું પરમાણીય દળ, એટલે કે આપણે શું લેવાનું છે? હાઇડ્રોજનનું પરમાણીય દળ. હાઇડ્રોજનનું પરમાણીય દળ કેટલું છે? એક છે. હાઇડ્રોજનનું પરમાણુ ક્રમાંક 1 છે. બરાબર, તો આપણે અહીંયા શું લખી શકીએ? તત્વનું પરમાણુય દળ, એટલે અહીંયા શેનું શોધવાનું છે? હાઇડ્રોજન. તો 2 × હાઇડ્રોજનનું પરમાણુય દળ ભાગ્યા ટોટલ સંયોજનનું આણ્વીય દળ. તો H2O છે, બરાબર, H2O પાણી, એનું આણ્વીય દળ કેવી રીતે શોધતા હતા? આણ્વીય દળ બધાને યાદ છે કે પરમાણુય દળનો શું કરતા હતા? સરવાળો. જેમ કે 2 હાઇડ્રોજનનું દળ પ્લસ ઓક્સિજનનું દળ, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. બરાબર, તો 16 ને 2 કેટલા થયા? 18. તો ટોટલ સંયોજનનું આણ્વીય દળ કેટલું થાય? 18. બરાબર, તો આપણે શું થશે? હાઇડ્રોજનના ટકા મળી જશે ગુણ્યા 100. 11.11%. એટલે કે પાણી છે એમાં હાઇડ્રોજન તત્વનું પ્રમાણ કેટલું થયું? 11.11. બરાબર, એવી જ રીતે આપણે શું કરીશું? હવે ઓક્સિજનનું પ્રમાણ શોધીશું. બરાબર, તો ઓક્સિજનના ટકા શોધવા માટે આપણે શું કરીશું? તત્વનું પરમાણુય દળ, ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું છે? 16. મેં કહ્યું હતું કે પરમાણુય દળ બધાએ તૈયાર કરવાના છે. અમુક અમુક તત્વો જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એના પરમાણુય દળ તો બધાને યાદ હોવા જોઈએ. આણ્વીય દળ, તો H2O આણ્વીય દળ કેટલું આવ્યું? 18. બરાબર, ગુણ્યા 100. તો આન્સર શું મળશે આપણને? 88.88.
આન્સર આવ્યો 11.11. અને ઓક્સિજનના ટકા, ઓક્સિજનના ટકા 16 ભાગ્યા 18 એટલે કેટલા મળે 88.82%. આ રીતે તમે સંયોજનમાં જેટલા તત્વો રહેલા છે એનું ટકાવાર પ્રમાણ શોધી શકો. એ શું શોધવાનું છે? ઇથેનોલમાં રહેલ તત્વોનું ટકાવાર પ્રમાણ. સૌથી પહેલાં ઇથેનોલનું અણુસૂત્ર શું થાય? C2H5OH. ઇથેનોલનું અણુસૂત્ર શું છે? C2H5OH. તેમાં કાર્બન 2, હાઇડ્રોજન 5, સોરી હાઇડ્રોજન 6 અને ઓક્સિજન 1 એટલા તત્વો રહેલા છે. તો આપણે સૌથી પહેલાં શું કરીશું? કાર્બનના ટકા શોધીશું. બરાબર? તો કાર્બનના ટકા શોધવા માટે તત્વનું પરમાણ્વીય દળ, કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે? બધાને ખ્યાલ જ છે 12. તો અહીંયા કેટલા છે? 2 કાર્બન છે, તો 2×12. ટોટલ સંયોજન C2H5OH નું આણ્વીય દળ આપણે શોધવાનું. ચલો શોધીએ. કાર્બન કેટલા છે? કાર્બનનું પરમાણ્વીય દળ થાય 12 પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 6 પ્લસ ઓક્સિજનનું 16. તો 12×2=24 પ્લસ 6+16 એટલે કેટલું થશે? 46. તો આપણે ટોટલ C2H5OHનું આણ્વીય દળ કેટલું મળ્યું? 46. તો કાર્બનના ટકામાં નીચે સંયોજનનું લખી આપણે આણ્વીય દળ કેટલું થાય? 46×100. તો આન્સર કેટલો આવશે? 52.14%. કેટલો આવશે? 52.14%. તમે તમારા કેલ્સીમાં કરી લેજો કેટલા ટકા આવે છે. ત્યારબાદ આપણે જોઈએ હાઇડ્રોજનના ટકા. તો શું કરવાનું? તત્વનું પરમાણ્વીય દળ એટલે હાઇડ્રોજન કેટલા છે? ટોટલ 6. એનું પરમાણ્વીય દળ છે 1. બરાબર? ટોટલ સંયોજનનું છે આણ્વીય દળ 46 અને ટકા કેટલા છે? શોધવાના 100. તો આનો આન્સર તમે કેલ્સીમાં મેળવશો તો કેટલો આવશે? 13.13%. બરાબર? ત્યારબાદ હવે બીજું કયું તત્વ બાકી રહ્યું? ઓક્સિજન. તો ઓક્સિજનના ટકા શોધવા માટે ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે બોલો? ચાલો 16 બધાને ખ્યાલ જ છે. એનું ટોટલ સંયોજનનું આણ્વીય દળ છે 46 અને ટકા આપણે શોધવાના 100. તો આન્સર આપણને કેટલો મળશે? 33.73%. અને આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? 100 થઈ જશે. બરાબર ને વિદ્યાર્થી? ત્રણનો સરવાળો 100 થઈ જશે. કારણ કે આપણે ટોટલ જે અણુસૂત્ર લઈએ કેટલા ટકાનું હોય? 100% હોય. બરાબર ને વિદ્યાર્થી? તો આવી રીતે કોઈ પણ તત્વ આપ્યો હોય, કોઈ પણ અણુસૂત્ર સંયોજન આપ્યું હોય, જેમ કે ઇથેનોલ, બરાબર, તો એનું અણુસૂત્ર લખવાનું અને એના બેઝ ઉપર એની અંદર જેટલા તત્વો રહેલા છે એનું ટકાવાર પ્રમાણ શોધી લેવાનું છે. આવા એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય. આપણે એક નવો ટોપિક જોઈએ, અણુવીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. આ ખૂબ જ મહત્વની ટોપિક છે. આના દાખલા એક્ઝામમાં મોસ્ટલી પૂછાય જ છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે વધારે ધ્યાનથી સમજીશું. સૌથી પહેલા આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું સમજી લઈએ. આણ્વીય સૂત્ર એટલે કે પરમાણુની કુલ સંખ્યાથી બનતું સૂત્ર. આપણને ખબર જ છે આણ્વીય સૂત્ર શું એટલે શું. આપણે આણ્વીય દળ શોધતા શીખી ગયા. આણ્વીય સૂત્ર એટલે કે ઘણા બધા પરમાણુની કુલ સંખ્યા ભેગી થાય અને જે સૂત્ર બને એને શું કહેવાય? આણ્વીય સૂત્ર. ઉદાહરણ તરીકે હું લઉં છું ગ્લુકોઝ. ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર શું થાય? C6H12O6. શું થાય? C6H12O6. એટલે કે પરમાણુઓની કુલ સંખ્યા, બધા પરમાણુ છે એની કુલ સંખ્યાથી જે સૂત્ર બને એને શું કહેવાય? આણ્વીય સૂત્ર. એ તો બધાને ખ્યાલ જ હશે, તમે ધોરણ 10માં પણ શીખી ગયા છો. ત્યારબાદ પ્રમાણ સૂચક સૂત્રમાં એટલે શું? તો કે પરમાણુઓનો સાદો ગુણોત્તર. પરમાણુઓનો સાદો ગુણોત્તર જેને નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવવા. જેમ કે અહીંયા શું છે ઉદાહરણમાં? ગ્લુકોઝ. ગ્લુકોઝમાં શું છે? C6H12O6 એનું અણુસૂત્ર છે. તો આપણે શું કરીએ? એમાં જે 6 કોમન નીકળે છે ને, આપણે શું કરીએ? 6 કોમન કાઢીએ તો શું મળે આપણે? C1H2O. બરાબર? તો આ શું થઈ ગયું? એનું પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. બરાબર? તો પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? કે પરમાણુનો સાદો ગુણોત્તર. આનો સાદો ગુણોત્તર કેટલો થાય? 1:2:1. બરાબર? તો એનો સાદો ગુણાંક, સાદો ગુણોત્તર થયો એને નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવવાનું. એટલે કે C H2O એનું શું થયું? પ્રમાણ
શોધવાનું શું છે? આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે. બરાબર ને? ખ્યાલ આવી ગયો? તો આપણે જોઈએ કે એક સંયોજન જેમાં હાઇડ્રોજનના 4%, કાર્બનના 24.47, ક્લોરિનના 71.65 એનું મોલર દળ આપ્યું છે. બરાબર? આગળ આના જ કોઈ પણ એક્ઝામ્પલ હશે તો એનું મોલર દળ આપેલું જ હશે. મોલર દળ એટલે કે એનું આણ્વીય દળ 98.69 ગ્રામ છે. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ગણો. બરાબર? આ જેટલા પણ ટકા આપ્યા હશે એ બધા જ ટકાનો જે ટકા સંપૂર્ણ થશે એ ટકા કેટલા થવા જોઈએ? 100% થવા જોઈએ. જો આ ત્રણેયના ટકા 100 થતા હોય તો સમજી લેવાનું કે ઓક્સિજનના ટકા એમાં બાકી રહી ગયેલા છે. બરાબર? અને એને ઓક્સિજનના ટકા ગણીને તમારે આગળ ગણવાનું. પરંતુ તમારે એટલું હાર્ડ આવશે નહીં, તમારે એટલું જ આવશે કે દરેક તંત્રના ટકા આપેલા થશે એનો સરવાળો કરી લેવાનો. 5 સેકન્ડ બગાડી લેવાની, એ ત્રણનો સરવાળો કરી લેવાનો. 100% થવો જોઈએ. જો 100% થાય તો તમારે આગળ ચાલુ કરી લેવાનું, અને જો 100% ન થતું હોય તો એમાં કયા ટકા ખૂટતા હોય? ફક્ત ઓક્સિજનના ટકા ખૂટતા હોય. બરાબર? ચલો આપણે જોઈએ હવે એનું આન્સર કેવી રીતે. સૌથી પહેલાં પ્રમાણ સૂચક અને આણ્વીય સૂત્ર શોધવા માટે આપણે પહેલું સ્ટેપ શું કરીશું? સ્ટેપ 1, કે 6 ખાનાવાળું એક કોષ્ટક બનાવીશું. શું કરીશું આપણે? 6 ખાનાવાળું એક કોષ્ટક બનાવીશું. સૌથી પહેલા એ કોષ્ટકમાં શું લખીશું? તો આપણું જે તત્વ છે એની તત્વની સંજ્ઞા. બરાબર? પહેલા કોષ્ટકમાં શું લખીશું? જે તત્વ આપ્યો છે એની સંજ્ઞા. ત્યારબાદ એનું શું લખીશું? પરમાણ્વીય દળ. પછી તત્વના ટકા. ત્રીજા કોષ્ટકમાં તત્વના ટકા લખીશું. ત્યારબાદ ચોથું જે કોષ્ટક બનાવીશું એમાં શું લખીશું? પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા કેવી રીતે શોધીશું? ટકા ભાગ્યા પરમાણુય દળની મદદથી શોધીશું. બરાબર? ત્યારબાદ આપણે ચોથું કોષ્ટક બનાવીશું, સાદો ગુણોત્તર. એમાં શું કરીશું? નાની પૂર્ણાંક સંખ્યા વડે ભાગીશું. અને છેલ્લું છઠ્ઠું કોષ્ટક બનાવીશું, સાદો પૂર્ણાંક સંખ્યા. બરાબર? આપણે ટોટલ કેટલા બનાવીશું? 6 કોષ્ટક બનાવીશું. 6 ખાનાવાળા આપણે કોષ્ટક બનાવી દીધું. બરાબર? એમાં આપણે જેટલા તત્વ આપ્યા છે એની સંજ્ઞા પહેલા લખી દઈશું. હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરિન આપ્યું છે, તો અહીંયા પહેલા લખીશું હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરિન. એનું પરમાણ કેટલું છે? હાઇડ્રોજનનું 1 છે, કાર્બનનું કેટલું છે? 12, અને ક્લોરિનનું છે 35.5. બરાબર? ત્યારબાદ તત્વના આપણે ટકા લઈએ. જે આપ્યા છે કેટલા આપ્યા છે? 4.07 હાઇડ્રોજનના, 4.07 કાર્બનના, 24.47% અને ક્લોરિનના છે 71.65%. બરાબર? ત્યારબાદ શું શોધવાનું છે? ચોથા કોષ્ટકની અંદર શોધવાનું છે આપણે પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા બરાબર ટકા ભાગ્યા પરમાણુય દળ. ચોથું કોષ્ટક ધ્યાન રાખજો, પરમાણુની સંખ્યા શોધવાની છે. શું કરવાનું છે? ટકા ભાગ્યા પરમાણુય દળ. તો આ ટકા આપ્યા છે અને આ શું છે? પરમાણુય દળ. તો ટકા ભાગ્યા પરમાણુય દળ એટલે 4.07 ભાગ્યા 1 = 4.07. ત્યારબાદ 24.47 ભાગ્યા 12, તો કેટલો આન્સર આવશે? તમે તમારા કેલ્સીમાં કરી લેજો, 2.039 એવો કંઈક આન્સર આવશે. ત્યારબાદ 71.65 ભાગ્યા 35.5 બરાબર કેટલો આન્સર આવશે? 2.018 સમથિંગ આન્સર આવશે. બરાબર? ત્યારબાદ ચોથું કોષ્ટક શું છે? સાદો ગુણોત્તર. શું કરવાનું છે? આપણે સાદો ગુણોત્તર દર્શાવવાનું છે, નાની પૂર્ણાંક સંખ્યા વડે ભાગવાનું છે. તો આપણે જે આ પરમાણુની સંખ્યા મળી 1 2
18 કરીએ તો આપણને કેટલો આન્સર મળશે 2.06 ત્યારબાદ 2.039 ભાગ્યા 2.018 એટલે કેટલો મળશે 1.01 અને 2.018 ભાગ્યા 2.018 કેટલું મળે 1 તો આપણને આ શું મળે સાદો ગુણોત્તર તો આજે સાદો ગુણોત્તર છે એને પૂર્ણાંક સંખ્યા વડે આપણે દર્શાવી દેવાનું પૂર્ણાંક છે આ તો આ બધા કેવા છે અપૂર્ણાંક તો એને પૂર્ણાંક કરવાનું તો એને કેટલા છે 2, 1 અને 1 બરાબર તો આપણને હાઇડ્રોજન કાર્બન અને ક્લોરીનની પૂર્ણાંક સંખ્યા મળી ગઈ તેના ઉપરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર શું બનાવીશું અહીંયા હાઇડ્રોજન 2 તો અહીંયા શું બનશે સૌથી પહેલા કાર્બન લખવાનું એ તો બધાને ખ્યાલ જ છે સૌથી પહેલા શું લખવાનું કાર્બન તો કાર્બન અહીંયા કેટલા છે 1 તો C1 ત્યારબાદ હાઇડ્રોજન લખીશું એચ કેટલા છે અહીંયા 2 અને ક્લોરીન 1 તો અહીંયા ક્લોરીન 1 તો આપણું આ શું થઈ ગયું પ્રમાણ સૂચક સૂત્ર C1H2Cl એટલે CH2Cl પહેલું સ્ટેપ શું હતું છોકાનાવાળું કોષ્ટક બનાવવાનું બીજું પ્રમાણ સૂચક સૂત્ર બનાવવાનું અને ત્રીજું સૂત્ર દળ શોધવાનું છે તો આપણે આનું સૂત્ર દળ શોધવાનું હોય તો સૂત્ર દળ તો બધાને ખ્યાલ છે આપણે કેવી રીતે શોધતા હતા CH2Cl નું સૂત્ર દળ શું હોય તો કાર્બનનું પરમાણુય દળ બરાબર હાઇડ્રોજનનું અને ક્લોરીનનું તો 1 કાર્બનનું પરમાણુય દળ 12 પ્લસ હાઇડ્રોજનનું 1 પ્લસ ક્લોરીનનું 35.5 તો કેટલો આન્સર આવશે 49 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે કંઈક 49.5 ગ્રામ તો આ શું મળી ગયું આપણને સૂત્ર દળ ત્યારબાદ ચોથું સ્ટેપ ચોથું સ્ટેપ શું કહે છે n બરાબર આણ્વીય દળ ભાગ્યા અહીંયા આણ્વીય દળ એટલે કે મોલર દળ આપેલું હશે ભાગ્યા શું લેવાનું છે સૂત્ર દળ અહીંયા આપણને આણ્વીય દળ ગુણમાં આપેલું જશે મોલર દળ એટલે એનું આણ્વીય દળ કેટલું છે 98.69 ગ્રામ અને સૂત્ર દળ કેટલું આવ્યું 49.5 ગ્રામ તો કેટલો આન્સર મળશે n બરાબર 2 બરાબર તમારે એલસીમાં કરી લેવાનું કેટલું મળ્યું n બરાબર 2 ત્યારબાદ પાંચમું સ્ટેપ n બરાબર આણ્વીય સૂત્ર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર તો આપણે પ્રમાણ સૂચક સૂત્ર આપેલું છે આણ્વીય સૂત્ર બનાવવાનું છે તો આપણે શું કરીશું આણ્વીય સૂત્ર બરાબર n ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર તો n કેટલા મળે આપણને 2 પ્રમાણ સૂચક સૂત્ર શું હતું CH2Cl તો કેટલા થાય C2H4Cl આ શું આવી ગયું આપણું આણ્વીય સૂત્ર બરાબર શું આવી ગયું આપણું આણ્વીય સૂત્ર આવી ગયું બરાબર તો આવી રીતે એક્ઝામમાં પૂછાય કે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો તો એ કરવા માટે આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ શું કરવું સૌથી પહેલા તત્વના ટકા આપ્યા છે જોઈએ ત્યારબાદ 100 થાય છે કે નહીં એ ચેક કરવાનું 100% ટકા થઈ જાય તે આપણે દાખલો સ્ટાર્ટ કરવાનું એમાં પહેલું સ્ટેપ છે 1 છ ખાનાવાળું કોષ્ટક બનાવવાનું છ ખાનામાંથી પહેલા 3 ખાના તો બધાને ખ્યાલ આવી જાય તમને લખવાની પરવાનગી દર લખવાનું હોય તત્વના ટકા જે આપણે હોય એ લખવાના પાછળના 3 યાદ રાખવાના કોષ્ટક એમાં શું પરમાણુની સંખ્યા શોધવાની સાદો ગુણોત્તર અને સાદી પૂર્ણાંક સંખ્યા લખવાની એના ઉપરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર શું બનાવ્યું હાઇડ્રોજન સૌથી પહેલા કાર્બન નિશાન કરવાનું તો CH2Cl બરાબર ત્યારબાદ શું શોધ્યું આપણે સૂત્ર દળ એટલે કેવી રીતે શોધતા આનું આપણે પરમાણુને દળ મૂકીને એનો સરવાળો કરતા હતા તો આપણને સૂત્ર દળ મળતું હતું ત્યારબાદ આપણે ચોથો સ્ટેપ કરવાનું શું કરવાનું એન બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ આણ્વીય દળ હંમેશા એક્ઝામમાં આપેલું જ હશે બરાબર અને જો આણ્વીય દળ ન આપ્યું હોય અને બાષ્પ ઘનતા આપી હોય તો તમારે શું કરવાનું આણ્વીય દળ બરાબર 2 × બાષ્પ ઘનતા શું કરવાનું આણ્વીય દળ જો ના આપી હોય દાખલામાં અને બાષ્પ ઘનતા આપી હોય તો ગભરાવાનું નહીં બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરો તો આણ્વીય દળ મળી જાય બરાબર તો આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ કેટલું આવ્યું 2 તો n બરાબર
કેટલા મળે આપણને બે, તો આંગ્ય સૂત્ર બરાબર એક ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, તો આપણને આંગ્ય સૂત્ર મળી ગયું. આજે જે પણ એના રિલેટેડ સબ્જેક્ટ દાખલો જોઈએ, આ જે દાખલો છે ને એ ખૂબ જ અગત્યનો છે. આની અંદર એક જ દાખલામાં બહુ બધી રીતો ભેગી થાય છે, બરાબર, એટલા માટે આજે આપણે એક દાખલો જોઈ લઈએ. એમાં શું આપે છે, એક વેલ્ડિંગ કરવાનું વળતર હોય, કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, તેના થોડા પ્રમાણે ઓક્સિજનની હાજરીમાં પાડતા 3.38 ગ્રામ CO2, 0.609 ગ્રામ પાણી મળે છે અને અન્ય કોઈ નિપજ મળતી નથી. આ વેલ્ડિંગ વાયુ 10 લિટર કદ 11.6 ગ્રામ વજન દર્શાવે છે. તો શું શોધવાનું છે, પ્રમાણ સૂચક સૂત્ર અને આંગ્ય સૂચક સૂત્ર શોધવાનું છે, બરાબર. તો આપણે પ્રમાણ સૂચક અને આંગ્ય સૂત્ર શોધવા માટે સૌથી પહેલાં શું બતાવતા, એના ટકા અંદર આપેલા હોય, બરાબર. પરંતુ અહીંયા તો ટકા આપણને આપ્યા જ નથી, તો આપણે સૌથી પહેલાં એના ટકા શોધવા પડશે. તો આપણે ટકા શોધવા માટે શું કરીશું, તો અહીંયા રકમમાં યાદ જુઓ કેવું લખ્યું છે કે ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ CO2 મળે, બરાબર. તો ટોટલ CO2નું આણ્વીય દળ કેટલું હોય, 44 ગ્રામ હોય. તો 44 ગ્રામમાં કાર્બનના ટકા કેટલા છે, કાર્બનના ટકા 12. તો 44માં 12, તો 3.38 ગ્રામ CO2 હોય, તો એમાં કાર્બનના ટકા કેટલા, તેના ઉપરથી આપણે કાર્બનના ટકા મેળવીશું, બરાબર. તો ત્રિરાશિ પરથી આપણે કાર્બનના ટકા મેળવીએ. કેવી રીતે કાર્બનના ટકા મેળવીશું, કે 44 ગ્રામ CO2માં કેટલા ગ્રામ કાર્બન હાજર હોય, 12 ગ્રામ કાર્બન, બરાબર. તો આપણે કેટલા છે અહીંયા, 3.38 ગ્રામ CO2માં કેટલું કાર્બન હોય, બરાબર. તો અહીંયા કેટલો જવાબ આવશે, 3.38 × 12/44 બરાબર 0.9218. કેટલું જવાબ આવ્યો, 0.9218. બીજી રકમમાં 0.690 ગ્રામ પાણી. તો આપણે H2O પણ આવી રીતે H2O જે પાણી છે એમાં હાઇડ્રોજનના ટકા શોધી શકીએ. તો H2O ટોટલનું પ્રમાણ આણ્વીય દળ કેટલું થાય, 18 ગ્રામ, બરાબર. તો બધાને ખ્યાલ જ છે, તો આપણે લખીએ કે 18 ગ્રામ H2Oમાં હાઇડ્રોજન ટકાવાર પ્રમાણે અહીંયા કેટલા છે, 2. તો 2 ગ્રામ હાઇડ્રોજન, તો અહીંયા કેટલા આવે છે, 0.690 ગ્રામ H2Oમાં ખાલી જગ્યા ગ્રામ હાઇડ્રોજન હોય. તો આપણે ત્રિરાશિ મૂકીએ, 0.690 × 2/18, તો કેટલું આવશે, 0.0767. આટલો કંઈક આવશે આન્સર, તમારે તમારી ટેસ્ટીમાં કરી લેવાનું કેટલો આન્સર આવે છે, બરાબર. તો હવે શું કરવાનું છે, આપણે આ બંનેનો સરવાળો કરીશું તો આપણને શું મળશે, કુલ દળ મળશે, બરાબર. આપણે આપણને આ જે મળ્યું કાર્બન અને હાઇડ્રોજન, તો કાર્બનના અને હાઇડ્રોજનના ટકા આપણે યાદ કરો, આના પહેલાં બંધારણીય ટકાવારીમાં શીખી ગયા, બરાબર. એમાં શું હતું કે કાર્બનનું પરમાણ્વીય દળ ભાગ્યા કુલ દળ. તો અહીંયા આપણે શું લખી શકીએ, કાર્બનનું વજન ભાગ્યા એનું કુલ વજન, બરાબર. એવું લખી શકીએ ને, તો આપણે લખીએ છીએ કાર્બનના ટકા શોધવા માટે સૌથી પહેલાં શું શોધવું પડશે, આપણે કુલ વજન શોધવું પડશે, બરાબર. તો આપણે સૌથી પહેલાં કુલ વજન શોધીએ, કુલ વજન બરાબર 0.0767. તો એનો ટોટલ આન્સર કેટલો મળે, તમે તમારા ટેક્સીમાં કરી લેજો. આઈ થિંક એનો આન્સર ટોટલ હશે 0.9985. તમે તમારા ટેક્સીમાં કરી લેજો કેટલો આન્સર આવે છે, બરાબર. ત્યારબાદ હવે શું કરીશું, આપણે કાર્બનના ટકા શોધીશું. તો કાર્બનના ટકા કેવી રીતે શોધવાના, આપણે જોયું તત્વનું વજન ભાગ્યા કુલ વજન. તો તત્વનું વજન કેટલું આવ્યું, 0.9218 ભાગ્યા કુલ વજન કેટલું આવ્યું, 0.9985 ગુણ્યા આપણે શું શોધવાના છે ટકા, તો 100 ગુણીશું તો આપણને ટકા મળી જશે. તો કાર્બનના ટકા કેટલા મળશે, તમારે બુકમાં જોઈ લેજો, 92.32. કેટલા મળશે, 92.32 ટકા. તેમજ હાઇડ્રોજનના ટકા જોઈએ આપણે, તેનું વજન 0.0
767 ભાગ્યા એનું કુલ વજન કેટલું છે 0.9985 અને ટકા શોધવા માટે આપણે એને 100 એ ગુણી દઈશું તો આપણને એનું ટકા કેટલા મળશે 7.68% મળશે કેટલા મળશે 7.68% તો આપણને કાર્બન અને હાઇડ્રોજનના ટકા મળી ગયા આ જે દાખલો છે એમાં બે થી ત્રણ મેથડો એક સાથે એપ્લાય કરવાની છે બરાબર આપણે શું શોધવાનું છે પહેલા બંધારણીય ટકાવારી અને એના બેઝ પર પ્રમાણ સૂચક અને અંકીય સૂત્ર શોધવાનું છે તો આપણે શોધી દીધા ટકા બરાબર ત્યારબાદ હવે તો આપણને ખબર જ છે પ્રમાણ સૂચક સૂત્ર અને અંકીય સૂત્ર શોધવા માટે શું કરવાનું છ કોષ્ટક બનાવવાના યાદ છે ને એમાં સૌથી પહેલું તત્વની સંજ્ઞા બીજું પરમાણ્વીય દળ ત્રીજું કોષ્ટક શું બનાવતા હતા આપણે ટકા ત્યારબાદ આપણે જે પરમાણુની સંખ્યા શોધતા હતા એમાં શું હતું ટકા ભાગ્યા પરમાણ્વીય દળ પછી શું શોધતા હતા આપણે પરમાણુ ટકા ભાગ્યા પરમાણ્વીય દળ શોધતા હતા ત્યારબાદ એનો સાદો ગુણોત્તર શોધતા હતા અને એની પૂર્ણાંક ખબર ના પડે તો વિડીયો રિપીટ રિપીટ કરીને ફરીથી એકવાર જોઈ લેવાનું છે ખૂબ જ ઈઝી
છે આમાં બે થી ત્રણ મેથડો ફક્ત એપ્લાય કરેલી છે બરાબર ને વિદ્યાર્થી